गुड मॉर्निंग, विषय गुजराती धोरण छ, आपणे पाठ 13 સાગરકાંઠાનો પ્રવાસ છે એ ભણતા હતા, જેના લેખક હતા રઘુવીર ચૌધરી. કે આપણે જોતા હતા કે સોમનાથ શિક્ષક છે એમણે રેવતી, વરુણ અને સિંધુને પ્રવાસના સ્થળ નક્કી કરવાનું કીધું હતું, એટલા માટે એમણે કચ્છનું માંડવી, માધવપુર અને આવા બધા સ્થળો છે એ નક્કી કર્યા હતા. હવે એમાંથી એ લોકો સ્થળ નક્કી કરતા હતા તો એમાંથી એ લોકો છે, સર બધાય નામ છે બોર્ડ ઉપર લખે છે કે દ્વારકા, પછી નારાયણ સરોવર, આ બધાય નામ લખે છે અને એમાંથી પછી એક એક વિશે ચર્ચા કરતા જાય છે. એમાંથી એક વિદ્યાર્થી છે માધવપુર વિશે બોલે છે કે માધવપુર છે એ ફરવા માટે સારો એવો જગ્યા છે અને ત્યાંનો દરિયા કિનારો પણ ખૂબ જ સારો છે. આ સાંભળી અને રેવતી કહે છે કે તો ચાલો આપણે માધવપુર જઈએ. હવે ત્યાંથી આપણો પાઠ છે એ અધૂરો હતો. હવે આગળ જોઈએ કે સોમનાથે રેવતી બલરામના પૌરાણિક પાત્રોનો પરિચય આપી આગળ વધવાનું પસંદ કર્યું. સોમનાથ લખ્યું. હવે સોમનાથે છે રેવતી અને બલરામ, બલરામ એટલે શ્રીકૃષ્ણના મોટા ભાઈ અને એમના પત્નીનું નામ છે રેવતી, એની પૌરાણિક એટલે કે એમની કથા સંભળાવી, જૂની કથા સંભળાવી અને પછી આગળ વધવાનું એટલે કે હવે જે ચર્ચા છે પ્રવાસની આગળ વધારવાનું શરૂ કરી અને સોમનાથ નામ લખ્યું. સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા, સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું. હવે ટીચર સાથે વાત કરવી હોય તો થોડીક રિસ્પેક્ટ સાથે કરવી પડે, એટલે સિંધુ છે વિનય વિવેક એટલે રિસ્પેક્ટ રાખીને આદરપૂર્વક સરને કહે છે કે સાહેબને તો જો પોતાનું નામ લખવાની ઉતાવળ, કારણ કે સરનું પોતાનું નામ એ સોમનાથ છે અને સોમનાથ દરિયા કિનારો પણ છે, મંદિર પણ છે, એટલે સરે સોમનાથ નામ લખ્યું તો રેવતી શું બોલી, સિંધુ શું બોલ્યો કે ભાઈ સરને તો જો કેટલી ઉતાવળ છે પોતાનું નામ લખ્યું, પણ સુદામા અને ગાંધીજીનું વતન કયું છે તો કે પોરબંદર છે. અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું? સર શું કહે છે કે હા વાત તો સાચી, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર આવે છે, તો એનું નામ તો લખવાનું ભૂલાઈ ગયું, ત્યાં પણ દરિયા કિનારો છે. રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય, કે આપણા ગાંધી બાપુ છે એનો જન્મસ્થળ છે તો એને તો ન જ ભૂલાય, અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે તેવો છે. કે પોરબંદરનો જે દરિયા કિનારો છે, જે બીચ છે, એ કેવું છે તો કે મુંબઈની ચોપાટી જેવું જ છે, અથવા તો એને પણ આપણે ભૂલી જઈએ એટલું સરસ છે. તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે. તો સોમનાથનું જે પ્રભાસ ક્ષેત્ર છે તો ત્યાં કઈ પ્રવૃત્તિ થાય છે, કે મનુષ્યના પુરાતન નિવાસનનું કેન્દ્ર છે. આ વિસ્તારમાંથી મનુષ્યને પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળે છે, એટલે કે મનુષ્યના જે હાડ પિંજર હાડકાં હોય એના વિશે જે સંશોધનો કરતા હોય એનું કેન્દ્ર છે, અને આ વિસ્તારમાંથી માણસની પ્રાચીનમાં પ્રાચીન એટલે કે જૂનામાં જૂની ખોપરી એટલે કે જે મગજનો આપણો ભાગ છે, માથું છે, એનો હાડકાં છે એ મળી આવ્યા છે. અહીંનું મંદિર અનેક વાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી. કે આપણે કહીએ છીએ સોમનાથનું મંદિર છે એ 7 વાર તોડવામાં આવ્યું છે અને પાછું બનાવવામાં પણ આવ્યું છે, પણ માણસોની શ્રદ્ધા છે એ કોઈ દિવસ તૂટી નથી. આપણો જે સોમનાથ ભગવાન ઉપર વિશ્વાસ છે એ એટલો ને એટલો જ છે. અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ 7મો છે, કે અત્યારનું જે હાલનું મંદિર છે એ કેટલામી વાર બનાવવામાં આવ્યું છે તો કે 7મી વાર, કે જેને આખા દેશમાંથી લોકો છે એ આવે છે. દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે. તો હવે દ્વારકાની વાત કરવામાં આવે છે કે દ્વારકાનું જે મંદિર છે જગત મંદિર એ સમુદ્ર કિનારાની કે દરિયા કિનારાની શોભાને છે એમાં વધારો કરે છે. સર તમે એકવાર 7 દ્વારકાની વાર્તા કરતા હતા, કે સરને કહે છે કે તમે એકવાર 7 દ્વારકાની વાત છે એ કહેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે આ દુનિયામાં 7 દ્વારકા છે. હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે, કે જો એ વાર્તા આપણે કરશું તો આપણે 5000 વર્ષ પાછળ જવું પડશે. વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર 7મી વાર બંધાયેલું છે, કે દ્વારકા વિશે પણ એવું જ માનવામાં આવે છે, કે વિદ્વાનો એટલે કે જે મહાન વ્યક્તિ હોય, જ્ઞાની હોય, એ લોકોનું એવું માનવું છે, આપણા ગ્રંથોમાં એવું લખવામાં આવેલું છે કે આ જે દ્વારકા છે એ પણ 7મી વાર બંધાયેલું છે, અને એવું પણ માનવામાં આવે છે કે એક દ્વારકા છે એ દરિયાની અંદર પણ છે. તો આવી બધી છે અફવાઓ કે વાયકાઓ છે એ સંભળાય છે. તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે,
તો કેટલાક સંશોધકો કે જે આવા મંદિરો વિશે શોધખોળ કરતા હોય એ લોકોને એવું પણ માનવાનું છે કે અલગ અલગ જગ્યાએ છે એ દ્વારકા છે અને અલગ અલગ જગ્યાને છે સાત દ્વારકાનું નામ આપવામાં આવ્યું કે એક અહીં છે પછી એક કોઈક બીજી જગ્યાનું અને ઘણા લોકો એવું માને કે જે દ્વારકા છે એ દરિયાની અંદર છે તો એવું બધા અલગ અલગ રીતે માને છે દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર ગેટ વે ઓફ ઇન્ડિયા કે પહેલાના જમાનામાં કે જ્યારે વાહન દ્વારા બધું અવર જવર થતી ત્યારે છે દ્વારકાના દરિયા કિનારાઓ છે એ વિદેશીઓ માટે પ્રવેશ દ્વાર ગણાતું કે અંદર આવવાનો મુખ્ય રસ્તો એટલા માટે એને ગેટ વે ઓફ ઇન્ડિયા એટલે કે આપણા ભારતની અંદર આવવાનો રસ્તો એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા કે માત્ર એવું નથી કે દ્વારકામાંથી જ આવી શકે ને બીજે ક્યાંયથી તમે દરિયા મારફતે ન આવી શકો દીવ છે ત્યાંથી પણ છે વિદેશીઓ એટલે કે બહારના લોકો બીજા દેશના લોકો આવી શકે છે તળાજા પાસેનું ભવનાથ મંદિર આજ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે તો હવે તળાજાની વાત કરે છે કે જે કવિ કાંત છે એમણે કાવ્ય લખેલું હતું કે આજ મહારાજ જલ પર ઉદય જોઈને અને ત્યાં છે શું આવેલું છે તો કે નજીકમાં જ આવેલું છે અલંગ અલંગ છે એ આખા ભારતનું સૌથી મોટું છે એ વહાણ તોડવાનું છે મુખ્ય કેન્દ્ર છે વિશ્વવિખ્યાત એટલે આખા વિશ્વનું કે ત્યાં મોટાભાગના વહાણો છે તોડવામાં આવે છે અને બનાવવામાં આવે છે તો વિશ્વવિખ્યાત વહાણ તોડવાનું કેન્દ્ર ક્યું છે તો કે મણાર અલંગ પ્રાચીન કાળમાં ધોલેરા લોથલ સુધી વહાણવટું ચાલતું કે જે ધોલેરા લોથલ કે જે કચ્છ બાજુ આવેલા છે જૂના પ્રાચીન સ્થળો કે જે આપણે મોહેંજો દડોની સંસ્કૃતિ કહીએ છીએ સિંધુ ખીણની સંસ્કૃતિ તો એ જૂના જમાનામાં વહાણવટું એટલે કે ત્યાં સુધી વહાણોની અવર જવર થતી લોથલ અને તિથલને કશો સંબંધ ખરો વરુણે પૂછ્યું હવે વરુણને એક પ્રશ્ન થયો કે સર લોથલ અને તિથલ વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ છે કારણ કે એનું નામ છે એ સરખે સરખું પ્રાસ સરખો મળે લોથલ અને તિથલ છેલ્લે થલ થલ છે આવે છે તો એ બે વચ્ચે કાંઈ સંબંધ છે સંબંધ સમુદ્રના 1666 કિમી લાંબા કિનારાનો કે એમાં બીજો કંઈ સંબંધ નથી સંબંધ છે ખાલી જે આપણો દરિયા કિનારો છે 1666નો તો એ ખાલી દરિયા કિનારો એક છે બીજું કાંઈ નથી પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું કે જો આપણે તિથલ જવાનું થશે તો ત્યાં આપણે દાંડી જે ખૂબ જ મીઠાના સત્યાગ્રહ માટે જાણીતી છે તો ત્યાં જરૂર જશું સમુદ્ર ઉદાર હૈયે માનવ જાતિને મીઠું પૂરું પાડે છે કે દરિયો છે આ માણસને ઘણું બધું આપે છે એમાંથી એક છે મીઠું મીઠું એ આપણા જીવન જરૂરિયાતનો જ એક ભાગ છે ભલે રસોઈમાં જોઈએ ઓછું પણ તેના વગર ચાલે પણ નહીં તો દરિયો છે મોટા મનથી માણસોને મીઠું છે એ પૂરું પાડે છે અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો વેરો નાખવાના કાયદાને પડકાર્યો કે એક અંગ્રેજોનું જ્યારે શાસન હતું તો અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો એટલે ટેક્સ નાખ્યો કે આ મીઠું કોઈને જોતું હોય તો એના ઉપર ટેક્સ ભરવો પડે હવે મીઠું છે એ મફતમાં મળતું દરિયા દ્વારા કુદરતી રીતના મળતું અને એમાં કોઈ અંગ્રેજોનું છે એમાં કોઈ ભાગ હોવો જોઈએ નહીં કારણ કે એ કુદરતી વસ્તુ છે હવે એ લોકોએ એમાં ટેક્સ નાખ્યો એટલે ઓટોમેટિક એની કિંમત વધી જાય અને ગરીબ લોકો ખરીદી ન શકે એટલે ગાંધીજી ત્યાં ગયા એક મીઠું મુઠ્ઠી મીઠું હાથમાં લીધું અને જે એના ઉપર ટેક્સ નાખ્યો હતો એને પડકાર કર્યો અને છેલ્લે પોતે આ સત્યાગ્રહમાં છે એ જીતી જાય છે અને આખો દેશ બેઠો થયો અને આના ઉપરથી છે આખા દેશને ખબર પડ્યું કે આપણે છે હથિયારો વગર પણ છે અંગ્રેજો સામે લડાઈ છે એ જીતી શકીએ અને પછી બધાએ ગાંધીજી બાપુના સાથ છે સાથે જોડાયા ભારત પર દરિયાના ઉપકાર કાંઈ ઓછા નથી એટલે કે દરિયાએ છે ભારત ઉપર ખૂબ જ ઉપકાર કર્યા છે ઘણી વસ્તુઓ છે એ આપે છે સર આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે કે બીજો છે વિદ્યાર્થી એ શું કહે છે કે આપણે દીવથી દાંડી સુધી નૌકા એટલે હોડીમાં બેસીને જઈએ તો કેવી મજા આવે હોડીમાં બેસવાની કહે છે કે પહેલાં લોકો સોમનાથથી સીધા ખંભાત જતા
કે પેલા છે કેવું હતું કે દરિયામાં છે હોળીમાં બેસીને લોકો સોમનાથથી સીધા ખંભાત છે ત્યાં જતા, મોટા થાવ પછી જાજો, આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. હવે સર શું કહે છે કે અત્યારે જવું નથી, કારણ કે આપણે પહેલાં કોઈ પણ અજાણ્યો દરિયો હોય કે નદી હોય તો પહેલાં જાણવું જોઈએ કે એ કઈ મોસમમાં કેવા હોય. અમુક મોસમમાં છે એમાં તોફાન વધારે હોય, અથવા તો અમુક મોસમમાં એમાં પાણી ઓછું હોય, ક્યારે એ તોફાની બની જાય, ક્યારે શાંત હોય, તો એ બધું આપણે જાણીને દરિયા કિનારે કે નદી કિનારે ફરવા જવું જોઈએ. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે. હવે બધા દરિયા કિનારાની અલગ અલગ ખાસિયત છે કે માંડવી અને માધવપુરનો દરિયા કિનારો છે તો ત્યાં રેતીના વિશાળ મોટા મોટા છે એ પટ છે. તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થાય. તો દીવ અને સોમનાથનો દરિયા કિનારો કેવો છે કે જે કાંઠો છે ત્યાંથી જ ઊંડું પાણી છે એ શરૂ થાય છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે કે બધા દરિયા કિનારાનો કાંઠાનો કે પાણી છે પાણીનો કલર અલગ હોય. કોઈક છે એકદમ બ્લુ હોય તો કોઈક નીચે છે એકદમ જે જમીનનો કલર હોય કથ્થાઈ જેવો તો એવો કલર હોય છે, તો કોઈક છે એકદમ સેવાળ હોય તો લીલાશ પડતો કલર હોય. તો બધાનો પાણી છે એનો કલર છે એ અલગ અલગ હોય છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે કેમ કે દરિયાને ઓળખે છે. હવે ગુજરાતીઓને શું કહેવામાં આવે છે દરિયાખેડુ, જે આપણે પોરબંદર બાજુ જઈએ આપણે ખારવા ગણાતી કહીએ તો એ મોટાભાગે દરિયો ખેડવો એટલે કે દરિયાની અંદર જઈ અને માછલીઓ પકડીને લાવતા હોય અને દરિયાની અંદર કામ કરતા હોય એને શું કહેવામાં આવે દરિયાખેડુ, કારણ કે આપણે લોકો દરિયાને સારી રીતના ઓળખીએ છીએ. પૂજે છે ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા જ હશો અને પૂજે છે આપણે નારિયેળી પૂનમ જેને કહીએ રક્ષાબંધન કે ત્યારે છે આ દરિયાખેડુ છે દરિયાની પૂજા કરતા હોય છે. અને જે ઝૂલેલાલ સિંધીઓના જે ભગવાન છે ઝૂલેલાલ એના ગીત પણ આપણે સાંભળ્યા હશે. સિંધીઓ એ ગાય છે ઝૂલેલાલ હિન્દુ મુસ્લિમને એક માન્યા છે એ વરુણ દેવનો અવતાર ગણાય છે. કે જે સિંધીઓ છે એ ઝૂલેલાલના ગીતો ગાતા હોય અને એ લોકો હિન્દુ અને મુસ્લિમ બંનેને એક જ ગણે છે. અને ઝૂલેલાલ છે કોનો અવતાર છે તો કે વરુણ દેવનો અવતાર માનવામાં આવે છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું વરુણે કહ્યું. તો વરુણ છે એ શું કહે છે કે તો ઝૂલેલાલનો બીજો મતલબ દરિયાલાલ પણ જાય. તમે જોજો કે માછલી છે માછલી ઉપર બેઠા છે એટલે શું કહે છે તો વરુણનો મતલબ દરિયાલાલ પણ થાય એટલે કે ઝૂલેલાલ. ત્યાં સિંધુ સાહેબને રજા લઈને ગાવા લાગ્યું. હવે સિંધુ છે ગીત ગાવે છે કે ઓ લાલ મેરી પત રખ્યો બલા ઝૂલે લાલ, કે જે ગીત આપણે વારંવાર છે ક્યાંક ને ક્યાંક સાંભળતા જ હોય છે, ખૂબ જ જાણીતું ગીત છે એ સિંધુ ક્લાસમાં ગાવે છે. પત એટલે કે આબરૂ, કે હે દરિયાલાલ મારી આબરૂ છે એ રાખજો. આખો વર્ગ તાળીઓ સાથે જોડાયો અને બધા લોકો આ ગીત સાંભળી અને તાળીઓ વગાડે છે. હવે આપણે છે આ પાઠ છે એમાં આગળ ભાષા સત્તા આવે છે એ જોઈએ. ભાષા સત્તામાં છે ક્રિયાપદ, કે ક્રિયાપદ છે એના વિશે આપણે આગળ છે એ વ્યાકરણના વિડીયોમાં ભણી જ ગયા છે. કે નીચેના ત્રણ વાક્યો વાંચો. ઘંટ વાગતા ચર્ચા અટકી, સોમનાથે એમની ડાયરી ખોલી, માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. ક્રિયાપદ આપણે શું કહીએ કે જે ક્રિયા દર્શાવતું હોય અને વાક્યના છેલ્લો શબ્દ હોય એ ક્રિયાપદ હોય, જેમ કે અટકી ખોલી અને છે. તો એ આ વાક્યમાં શું થશે ક્રિયાપદ થશે. હવે આગળ જોઈએ. પહેલા વાક્યમાં કોઈ ઘટના બની તેની વાત છે, ચર્ચા શરૂ થાય કે ચાલે એ જેમ ઘટના છે તેમ અટકે એ પણ ઘટના છે. કે ક્રિયા શું દર્શાવે, કોઈ પણ ઘટના કે સ્થિતિ દર્શાવે છે. તો પહેલા વાક્યમાં છે કોઈ ચર્ચા થાય છે એ પણ એક ઘટના કહેવાય, ચર્ચા પૂરી થાય એ પણ એક ઘટના કહેવાય. એની જાતે સહજ અથવા કોઈ કુદરતી સંજોગો અનુસાર એ થાય. અટકવું એ પ્રક્રિયા છે, કે અટકવું એ શું કહેવાય કે એક પ્રકારની પ્રક્રિયા છે. બીજા વાક્યમાં સોમનાથે કોઈ ક્રિયા છે એની વાત છે, સોમનાથે ઇરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી એ પ્રવૃત્તિ કરી તેથી ક્રિયા ગણાય. કે આપણે કોઈ પણ કામ આપણી મરજીથી ઇરાદાપૂર્વક કરીએ તો એને ક્રિયા કહેવામાં આવે છે, કુદરતી રીતના થાય તો એ ઘટના કહેવામાં આવે છે. ખોલવું એ ક્રિયા છે. ત્રીજા વાક્યમાં માધવપુરની સ્થિતિનું વર્ણન છે, વાક્યમાંનું ક્રિયાપદ છે સ્થિતિનું વર્ણન કરે છે.
કે ત્રીજું વાક્ય છે માધવપુર એ કોઈ જગ્યાની સ્થિતિ દર્શાવે છે અને છે છે એ વાક્યની સ્થિતિ દર્શાવે છે। વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય છે કે કોઈ પણ વાક્યમાં ક્રિયાપદ એક હોય છે અને નામપદ પણ સામાન્ય રીતે ઓછામાં ઓછું એક હોય, એકથી વધારે પણ હોઈ શકે પણ સાવ ન હોય એવું તો બને જ નહીં। વાક્ય રચનામાં નામપદ પહેલાં આવે અને ક્રિયાપદ અંતે આવે। વાક્ય રચના કેવી હોય કે નામ છે કોઈ પણ નામ વસ્તુ વ્યક્તિ કોઈ પણ નામ હોય એ પહેલાં આવે અને ક્રિયાપદ છે હંમેશા વાક્યની છેલ્લે જ આવે। આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે દર્શાવે છે કે આ ક્રિયાપદ છે એ શું દર્શાવે છે કે કોઈ વ્યક્તિ છે કે વસ્તુ છે એની પરિસ્થિતિ દર્શાવે છે કે શું ક્રિયા છે એ દર્શાવે છે। નામ જો સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય તો તેને સ્થિતિ કહે છે કે નામમાં કોઈ હલનચલન બતાવવામાં આવતી નથી તો તે સ્થિતિ ગણવામાં આવે છે। નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવાય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ પદાર્થ વગેરે ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે કે હલનચલનની સ્થિતિ દર્શાવાય પણ પોતાને જાતે કોઈ કામ ન કરતા હોય તો એને પરિસ્થિતિ ગણવામાં આવે છે। જો હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિએ હલનચલન ઈરાદાપૂર્વક સ્વતંત્ર ઈચ્છાથી કર્યું હોય તો તેને ક્રિયા કહે છે કે પોતાની મરજીથી કોઈ ક્રિયા કરવામાં આવતો તો ક્રિયા કહેવામાં આવે, ઈરાદાપૂર્વક ન કરવામાં આવે તો તે પ્રક્રિયા કહેવામાં આવે છે અને કોઈ હલનચલન ન હોય તો તે સ્થિતિ ગણવામાં આવે છે। નીચે વાક્ય વાંચો અને નામપદ ક્રિયાપદ ક્યાં છે તે જુઓ કે સોમનાથે એમની ડાયરી ખોલી। ઉપરના વાક્યમાં સોમનાથે ડાયરી જેવા શબ્દો નામપદ બતાવે છે કે સોમનાથ અને ડાયરી શું કહેવાય નામ છે, આ વ્યક્તિનું નામ છે સોમનાથ અને ડાયરી છે એ વસ્તુનું નામ છે અને ખોલી એ ક્રિયાપદ બતાવે છે। વાક્યનો જે છેલ્લો શબ્દ હોય એ શું હોય ક્રિયાપદ, એટલે ખોલી છે એ ક્રિયાપદ છે। આવા બીજા વાક્યો પાઠમાંથી શોધીને લખો કે બીજા વાક્યો છે તમારે પાઠમાંથી આવી રીતના શોધીને લખવાના છે। જેમ જેમ વાક્યો તપાસતા જશો તેમ તેમ તમને ખબર પડશે કે વાક્યમાં ક્રિયાપદ તો એક જ હોય છે અને નામપદ એક હોય અથવા વધુ પણ હોય, કે વાક્યમાં તમે જોયું કે નામ તો બે છે અને ક્રિયાપદ હંમેશા કેવું હોય એક જ હોય। એક સાદા વાક્યમાં એક ઘટના ક્રિયા અથવા સ્થિતિ હોય કે કોઈ પણ એક સાદું વાક્ય હોય તો એમાં એક ઘટના હોય અથવા તો એક સ્થિતિ હોય અથવા તો એક પ્રક્રિયા હોય છે, એની સાથે વ્યક્તિ કે પદાર્થ વધુ હોઈ શકે। હવે એક ઘટના છે તેમાં એકથી વધારે વ્યક્તિ કે વસ્તુ હોઈ શકે। રમવાની ક્રિયા હોય તો માણસ એકલો રમે અથવા બે કે વધુ માણસો હોય, જેમ કે રમવાની કોઈ ક્રિયા થાય તો એકલો માણસ પણ રમતો હોય ફૂટબોલ અને એકથી વધારે પણ ફૂટબોલ રમતો હોય, ક્રિકેટ છે તો એમાં આપણે જોઈએ કે એકથી વધારે લોકો રમે છે તો નામ તો એકથી વધારે હોય પણ ક્રિયા કેવી હોય એક જ હોય। રમવાની ક્રિયા હોય તો માણસ એકલો રમે છે અને એકથી વધારે પણ હોય, કાપવાની ક્રિયા હોય તો કાપનાર વ્યક્તિ કાપનાર પદાર્થ અને કાપવાનું સાધન પદાર્થ પણ હોય ખરું ને, જેમ કે આપણે જોઈએ કે જે કોઈ પણ વ્યક્તિ છે એ ઝાડ કાપતો હોય તો આપણે કહીએ કે રમેશભાઈ ઝાડ કાપે છે, રમેશભાઈ કરવત વડે ઝાડ કાપે છે તો રમેશભાઈ કાપનાર વ્યક્તિ પણ છે, કાપવાની વસ્તુ એટલે કે કરવત પણ છે અને જે કપાય છે એ ઝાડ પણ છે, તો ત્રણ નામ થયા। પણ ક્રિયા કઈ બને છે તો કે કાપવાની, ઘટના તો એક જ છે પણ એની સાથે એકથી વધારે નામ છે એ જોડાઈ શકે। તો હવે આપણી પાસે વાક્યની રચનાના બે મુખ્ય ઘટકો આવ્યા, નામપદ અને ક્રિયાપદ, કે કોઈ પણ વાક્યમાં બે હોય, એક ક્રિયાપદ અને એક ક્રિયા કરનાર નામ વસ્તુ। નામપદ એટલે વ્યક્તિ કે પદાર્થ બતાવે તે ક્રિયાની પહેલા ગોઠવાય, કે નામપદ કોને કહેવાય કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને બતાવવા માટે તમે જે નામ કે શબ્દ રાખો એને શું કહેવાય નામપદ, અને તે ક્યાં હોય તો કે ક્રિયાપદ હોય એની પહેલા હોય। અને ક્રિયાપદ ક્રિયાપદ શું બતાવે, કોઈ પણ ઘટના બતાવે કે સ્થિતિ બતાવે અને વાક્યને અંતે ગોઠવાય, કે ક્રિયાપદ વાક્યને અંતે હોય અને નામપદ છે વાક્યની પહેલાં અથવા ક્રિયાપદની પહેલાં હોય। વાક્યમાં જેટલા નામપદો હોય એ સામાન્ય રીતે ક્રિયાપદ પહેલાં આવે, કે જેટલા પણ નામ છે વસ્તુના છે માણસના છે આ બધાય ક્રિયાપદની પહેલાં જ આવે છે। યાદ રાખજો કે વાક્ય રચના સમજવાનો આ પાયો છે, કે કોઈ પણ વાક્ય રચના સમજવાનો આ પાયો છે કે નામપદ પહેલાં હોય અને ક્રિયાપદ પછી હોય, એ એકવાર તમને સમજાઈ જાય પછી ક્યાંય ખાસ તકલીફ પડતી નથી, કે એકવાર વાક્ય રચના સમજાઈ જાય એટલે કર્તા કર્મ ક્રિયાપદ શોધવામાં કોઈ તકલીફ પડતી નથી। આગળ જોઈએ કે અભ્યાસના વિકલ્પો, કે વર્ગ શિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નિમી હતી, કે શા માટે ત્રણ વિદ્યાર્થીઓની ટીમ બનાવી હતી, તો કે પ્રવાસનું સ્થળ નક્કી કરવા।
શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા? તો કે શુભેચ્છા આપતા. સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? તો માધવપુરને. હવે એક વાક્યમાં લખો કે સમિતિમાં ક્યા ત્રણ વિદ્યાર્થીઓ હતા? તો કે રેવતી, સિંધુ અને વરુણ. છેલ્લે ક્યા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો? તો છેલ્લે આબુ અંબાજીનો પ્રવાસ છે એ યોજાઈ ગયો હતો. ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે ક્યું ગીત ગાયેલું છે? તો સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ, એ ગીત છે એ ગાયેલું છે. સમિતિએ ક્યા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું? તો સમિતિએ છે માધવપુર, પછી કચ્છનું માંડવી છે અને તિથલ, એમાંથી કોઈ પણ એક જે સ્થળ નક્કી કરે ત્યાંનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું. વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. તો મણાર અલંગ છે એ વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે. અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ તમારે પાઠ સમજાવ્યો, તો પાઠના આધારે છે એમાંથી શોધીને લખવાના રહેશે. અને આપણો આ પાઠ છે અહીં પૂરો થાય છે.